लीमड़ी खाते आवेला खुशी फाउंडेशन द्वारा जरूरियातमंद ने पौष्टिक आहार किटनु वितरण करवामां आव्युं। कहेवाय छे के जनसेवा ए ज प्रभु सेवा। वर्तमान समय में एवा लोको छे जे वार तहेवार में खुशी मनावी शकता नथी। दरेक लोको पोताना बाळको माटे वार तहेवार में घणा खर्चा करता होय छे, त्यारे आवा जरूरियातमंद लोको ने प्रत्यक्ष के परोक्ष रीते सहाय करीने ए ज तहेवार नी साची उजवणी छे। खुशी फाउंडेशन में अनेक डोनर द्वारा दिवाळी निमित्ते पौष्टिक आहार किटोनी सहाय करवामां आवे छे। आश्रे 40 जरूरियातमंद लोको जेम के विधवा बहनों, निराधर, पीएलएच दर्दियों वगैरह ने गोड़, तेल, खांड, मिठाई, कठोर, साड़ी, फटाकड़ा वगैरह किटनु वितरण करवामां आव्युं। तेमज बाळकों ने कपड़ा पण आपवामां आव्या हता। आज रीते उत्तरायण, सातम आठम, दिवाळी वगैरह तहेवारों में विशेष सेवाकीय कार्यक्रम करवामां आवे छे। तेमज साथे साथे शैक्षणिक, सामाजिक अने आरोग्यलक्षी मार्गदर्शन पण पूरु पाडवामां आवे छे। खुशी फाउंडेशन छेल्ला 2 वर्षथी सतत सेवाकीय प्रवृत्ति कार्यरत छे, जेमा डॉक्टर मनीषाबेन अधीक्षक श्री लीमड़ी होस्पिटल, श्री लखधीर सिंह राणा भलगामड़ा सीटना डेलिगेट तथा श्री संजय भाई अमदावादिया युवा भाजप महामंत्री, डिस्ट्रिक्ट एड्स प्रिवेंशन अने कंट्रोल यूनिट स्टाफ तथा आईसीटीसी स्टाफ हाजर रहीने कार्यक्रम ने सफल बनावेल हतो। खुशी फाउंडेशन छेल्ला 3 વર્ષથી વર્ક કરી છે, પીએલએચએ બાળકો અને વિધવા બહેનો ઉપર કામ કરી છે, એ લોકોને ન્યુટ્રિશન કીટ દર મંથે આપી છે, તેમજ કાંઈ તહેવાર આવે ત્યારે એ લોકોને તહેવાર મુજબ અલગ અલગ વસ્તુ આપી છે, જેમ કે દિવાળી છે તો કપડાં છે, ફટાકડા છે, મીઠાઈ છે, એ બધા વસ્તુનું વિતરણ કરી છે। જે પીએલએચએ છે એ લોકોની જરૂરિયાતમંદવાળા વિધવા બહેનો, અનાથ બાળકો અને જે સિનિયર સિટીઝન છે કે જે લોકોની આગળ પાછળ કોઈ નથી, એ લોકોને પણ અમે ન્યુટ્રિશન કીટ અને મીઠાઈનું વિતરણ કર્યું છે। આ વખતે 45 લોકોને અમે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું અને કપડાં, સાડી, છોકરાઓને કપડાં પણ એનું પણ વિતરણ કરેલ છે। આજરોજ લીમડી આઈસીટી સેન્ટર ખાતે ખુશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને મહિલાઓ માટે દિવાળીની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુશી ફાઉન્ડેશન દ્વારા અવારનવાર જે ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે, એની સાથે સાથે દિવાળીના તહેવાર નિમિત્તે વિધવા બહેનોને સાડી, બાળકોને કપડાં અને મીઠાઈ તથા ફટાકડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો, જેમાં અંદાજે 50-60 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અને ખુશી ફાઉન્ડેશન દ્વારા જુદા જુદા જે લોકલ દાતાશ્રીઓ છે તેમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમ માટે દાન મેળવવામાં આવેલ હતું, અને દર મહિનાની 27 તારીખે ખુશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિધવાઓ અને બાળકો માટે આ પ્રકારના ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવે છે, જે લીમડી આઈસીટીસી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવે છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે।